દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી બહુમતીથી સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આગામી બે અને બે હજાર આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટણી લડવા માટે તૈયારીઓ કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે બે હજાર વીસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવી કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના સદસ્યો ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે આગામી યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ અને સક્ષમતાથી રણનીતિ અત્યારથી શરૂ કરી દીધી છે જે માટે આજે રોજ ડીસાના જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના ભેમાભાઈ ચૌધરી દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી નું કારણ એ છે કે શરૂઆત છે અમારી અને શરૂઆત ની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું વાતાવરણ ફેલાવી રહી છે કોંગ્રેસ પણ જે પ્રકારનું વાતાવરણ ફેલાય છે અહીંયા સંગઠન મજબૂત ના થાય એને તોડવા માટેનું પણ કામ થઈ રહ્યું છે પણ મજબૂતાઈથી સારા લોકો પણ આવી રહ્યા છે અને અમારા જે પણ જે જૂના સમાજ પાંચ પાંચ વર્ષથી જે મહેનત કરે છે આજે ડટી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર કારણ કે અત્યારે એમની સામે અવાજ ઉઠાવવા તો મુશ્કેલ થઈ ગયું છે તે દ્રોહી ગણવામાં આવે છે આ પ્રકારની વાહિયાત વાતો કરીને અમારા કાર્યકર્તાઓનું મોરલ પણ તોડવામાં આવી રહ્યું છે પણ હવે અમે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે અને અત્યારે અમારા જિલ્લાનું મજબૂત સંગઠન છે આવનારા સમયમાં બુથ લેવલનું બે મહિનાની અંદર અમારું સંગઠન અમે ઊભું કરીશું અને લક્ષ્યાંક અમે અમારો પૂર્ણ કરીશું